हेलो स्टूडेंट, हाउ आर यू। आज अपने ग्रेड 8 चैप्टर 4 तने ओळखू छू मां जो एक काव्य छे एना विषे अपने समझवानी कोशिश करीशुं। जे एक उर्मी काव्य छे के तने ओळखू छू मां, आ उर्मी गीतमां कविए मातृ महिमानुं गान कर्युं छे। આપણને પણ મમ્મી એક દિવસ ઘરે ના હોય તો ના ગમે ને, મમ્મી હોય તો ઘર રળિયામણો લાગે, એ ના હોય તો જાણે સૂણું સૂણું લાગે। સંતાનના જીવનમાં ગમે તેટલા સંકટો આવે, સગાવાલા કે મિત્રો એની અવગણના કરે, એને ધિક્કારે, ત્યારે માની મમતા સંતાનને હિંમત આપે છે। માની મમતાને કારણે તેના પગ ઊભા રહેવાનું બળ મળે છે। માની આંગળીઓના ટેરવાના સ્પર્શથી આપણે પીડા પણ વારમાં ભૂલી જઈ છીએ, દૂર થઈ જાય છે। આ જ રીતે કવિએ માતાનું સ્મરણ તીર્થ સ્વરૂપ લાગે છે। આથી કવિ માના સ્મરણોને તીર્થરૂપ માનીને તેની પરિક્રમા કરે છે। તો આ પોએમ જે છે એ છે ઉર્મી કાવ્ય છે, જેમના લેખક છે મનોહર ત્રિવેદી। તો આ બંને વાત આપણે સરસ રીતે યાદ રાખીશું, જે એક એક માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો। હા, તો પોયમ સમજવાની કોશિશ કરીશું। તો પહેલાં ફર્સ્ટ અને સેકન્ડ લાઇન સમજીએ તો કે હે માં હું તને ઓળખું છું, અચાનક તારા ઓઠેથી એક શબ્દ નીકળે છે, તે છે ખમ્મા, જેનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો ક્ષેમ કુશળ રહો। હા, અને 3, 4, અને 5 લાઇન્સનો મિનિંગ આપણે સમજીએ તો ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આશુ, ઘરને ખૂણે એકલવાયુ વરસે છે જો માસુ, ખેરખી હો ભલે હું લુજરતા માર્ગમાં। યાની કે તું ખમ્મા કહે ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરના ખૂણે તું એકલવાઈ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે। હા, મમ્મી ભલે ને આપણને ખીજાણી હોય, ઇવન આપણને એક ઝાપટ પણ કેમ ના લગાવી દીધી હોય, એ આપણા સામે આમ એકદમ મજબૂત રહીને રહેશે। પણ જ્યારે આપણે આઘા પાછા થઈ જઈશું ત્યારે એ સંતાનને રડી લેશે કે આજે મેં મારા સંતાનને ઝાપટ મારી, અથવા તો હું એને ખીજાણી। એ આ કંઈ પણ એ ક્રિયા કરે છે એમાં આપણી ભલાઈ છુપાયેલી હોય છે। મારા જીવનમાં ભલે અંકટ અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોઈએ, યાની કે મારે વેદના સહન કરવી પડતી હોઈએ, ત્યારે તારી મમતાના વરસાદની જે લહેરખી છે એ મને મળી જાય છે, જેથી હું મારા કોઈ પણ કાર્યો આસાનીથી કરી શકું છું। ત્યાર પછી છે 68 લાઇન, આપણે જોઈએ કે તરણા પેઠે ચાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાવું ફરી તારી મમતાના ટેકે, દસે ટેરવા અડે છે પીડા છું થાતી પડભરમાં। યાની કે કોઈ મને તરણાની જેમ ચાવે છે, મને હડસે લે છે, યાની કે મારી ઉપેક્ષા કરે છે, મને ધિક્કારે છે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભું રહેવાનું બળ મળે છે। તારી દશે આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળભરમાં જ છમંતર થઈ જાય છે, હું બિલકુલ ફ્રી થઈ જાઉં છું। આવી રીતે એક માના સ્પર્શ માત્રથી આપણી વેદના દૂર થઈ જાય છે। ત્યાર પછી 9, 10, 11 અને 12 પંક્તિઓને સમજવાની કોશિશ કરીશું કે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય છે જે માને આમ સદા ન પામે, સ્મરણ સ્મરણ તે તીરથ
તારી એમ કરું પર કમમાં તને ઓળખું છું માં, યાને કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હો છતાં તું મારી આંખ સામે જ હોય છે મારી માં. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય પામતો ના હોય. મારે મન તો તારું સ્મરણ જ તીર્થરૂપ છે, એટલે કે સ્મરણરૂપી તીર્થની આ રીતે હું પરિક્રમા કરું છું માં. બસ હું તો તને જ ઓળખું છું. જો તું મને મળી ગઈ, તારા હાથનો સ્પર્શ મને મળી ગયો, પછી આ દુનિયામાં બીજું કંઈ પણ જરૂર હોતી નથી. હે માં, તું જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે, તું જ મારી ક્ષેમ કુશળતા ચાહે છે. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આ પોયમનો મિનિંગ છે જે આપણે એકદમ સરસ રીતે સમજી લઈશું અને આ પોયમને આપણી કોપીમાં સુંદર અક્ષરોથી લખી લઈશું. ત્યાર પછી એમાં જે શબ્દ સમજૂતી આપી છે એ શબ્દ સમજૂતી આપણે ખૂબ જ સરસ અક્ષરોથી આપણી કોપીમાં લખી લઈશું, જે આપણને લાગુ પડે છે. લાગુ પડે છે ને, મમ્મી ના હોય તો આપણને ઘરમાં ગમતું નથી, હંમેશા એને જ ઝંખીએ છીએ. આ પ્રમાણે ત્યાર પછી એમાં MCQ આપેલા છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ આન્સર આપણે લખવાનો છે. કે બાળકના ક્ષેમ કુશળ માટે માતા મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે, જે પોયમમાં વારંવાર રિપીટ થાય છે, ક ખમ્મા. ત્યાર પછી સેકન્ડ MCQ આપવામાં આવેલું છે કે બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે, તો ઓવારણા લે છે. આપણે આપણી શુદ્ધ ગુજરાતીમાં બોલીએ ને કે દુખણા લે છે. ઓવારણા લેવા મતલબ દુખણા લેવા, કે જે આપણા બધા જ દુઃખો લઈ લે છે અને આપણી ક્ષેમ કુશળતા ઈચ્છે છે. આ પ્રમાણે અહીંયા સુધી આપણે આપણી કોપીમાં લખી લઈશું. હા, આપ લોકોને 1, 2 અને 3 ચેપ્ટરમાં જે પણ મેં કહ્યું હતું ગ્રામર રિલેટેડ અને ક્વેશ્ચન આન્સર, એ હું માનું છું કે તમે લોકોએ ખૂબ જ સરસ રાઇટિંગથી લખી લીધું હશે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.